चलो विद्यार्थी मित्रों, उदाहरण दाखला में थोड़ा आगल तरफ जाइए। 2.4 कम्प्लीट थे बाद 2.5 उदाहरण 2.5 में सॉरी फॉर डिस्टर्ब। हवे स्थिति ऊर्जा बेज है। हवे एक द्रव्यना अणु ने 10-29 सेंटीमीटर सॉरी कूलम इंटू मीटर, एक द्रव्यना अणु ने 10-29 कूलम इंटू मीटर जेटली कायमी विद्युत डायपोल चाक मात्रा छे। એટલે તમને એક ડાયપોલ ચાક માત્રા તમને આપી દીધી છે કે 10-29 જેટલી ઘાત છે એટલી તમને ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે। તો આ થઈ ગઈ ડાયપોલ મોમેન્ટ। હવે તમારે શું કરવાનું છે? તો કે ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે એટલે પી આપી દીધી। હવે આ દ્રવ્ય એટલે એ જ દ્રવ્યના એક મોલ જથ્થાને 10-6 વોલ્ટ મીટર ઇન્વર્સ, વોલ્ટ મીટર ઇન્વર્સ એટલે આ વિદ્યુત ક્ષેત્ર થયું, તો વિદ્યુત ક્ષેત્રમાં લગાડીને એટલે નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે એટલે એક ડાયરેક્શનમાં ગોઠવેલ છે, તો ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણે જેટલી બદલવામાં આવે એટલે પહેલાં સ્થિર હતી પછી 60 ડિગ્રી જેટલી બદલવામાં આવે, તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા એટલે નવી દિશા એટલે 60 ડિગ્રીમાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો। એટલે ઉષ્મા છે એ એક પ્રકારની ઉર્જા છે, એટલે કેટલી ઉર્જા એટલે કેટલું કાર્ય થાય એ મેળવવાનું છે, અને નમૂનાની 100% ધ્રુવીભવન થયું છે એવું જાણો, એવું ધારી લ્યો, એટલે 100-100% ડાયપોલ મોમેન્ટ છે ને એક જ દિશામાં ગોઠવાયેલી છે એવું ધારવાનું છે। અને આ એવોગેડ્રો અંક છે, 1 મોલ = 6×10²³ અણુઓ લેવાના છે। ચલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો આ રીતે। ચલો તો ચલો આગળ આપણે જોઈએ। હવે લખતા જઈએ, જે ડેટા આપ્યા છે ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે P = 2aq અને એના બરાબર તમને આપી દીધું છે 10-29 કુલમ ઇન્ટુ મીટર, જો આ ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે। પછી વિદ્યુત ક્ષેત્ર પણ આપી દીધું છે એટલે E કેટલું છે 10-6 વોલ્ટ પર મીટર, આ વિદ્યુત ક્ષેત્ર પણ વિદ્યાર્થી મિત્રો આપી દીધું છે। તો આપણે સ્થિતિ ઉર્જા મેળવવાની છે એટલે અંતિમ એટલે UI અને UF, ઇનિશિયલ અને ફાઇનલ, શરૂઆતની અને અંતિમ, જો આટલા ડેટા થઈ ગયા। હવે આપણે સ્ટાર્ટ કરીએ કે 1 મોલ અણુની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય। 1 મોલ અણુની કુલ ડાયપોલ મોમેન્ટ પી કેટલી થશે જોઈએ। તો કે P = જેટલા અણુ છે એ જેટલી આપેલી છે ડાયપોલ મોમેન્ટ ઈ અને એને ગુણ્યા જેટલા અણુ હોય એ એટલે 10-23 જો 1 મોલમાં આટલી, તો 10-29 કેટલી 83 સિમ્પલ એટલે આ રીતે મલ્ટીપ્લાય થાય, તો P = કેટલું થશે જો વધશે શું, તો કે 6×10⁻⁶ કુલમ ઇન્ટુ મીટર, જો આ રીતે ડાયપોલ મોમેન્ટ તમને મળે, જો આ ડાયપોલ મોમેન્ટ મળી। હવે UI મેળવી, UI પ્રારંભિક, તો એનું સૂત્ર શું છે યાદ હોય તો P cos θ, તમને કરાવેલું છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલી ડાયપોલની સ્થિતિ ઉર્જા, આવો ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચનનું આપણે ડેરિવેશન ઇન્ટિગ્રેશન કરેલું છે, U = ∫ torque θ, અહીંયા લખી દઉં જો તમને યાદ ના હોય તો, U = ∫ torque × dθ અને ટોર્કની વેલ્યુ મૂકી હતી PE sin θ અને sin θનું ઇન્ટિગ્રેશન થાય −cos θ એટલે −PE cos θ, આ એના ઉપરથી આવેલું છે। ચલો તો UI ઇનિશિયલની સ્થિતિ ઉર્જા છે એ કેટલી થશે,
तो कि पी पी ऑलरेडी आपणे अहींया मेळवी लीधुं छे, तो ए पी मूकवानुं छे 6 × 10⁻⁶, અને આ માઇનસ છે એ સૂત્રના આગળ મેં માઇનસ લખેલા છે. અને ત્યારબાદ ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર એટલે 10⁻⁶ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે, એટલે 6 તો કેન્સલ થઈ ગયા, અને કોસ 0 કોસ થીટા 0 શરૂઆતની સ્થિતિ છે એટલે 0, એટલે યુઆઈ ઇક્વલ ટુ શું મળે 6 × −6 જુલ, એટલે આટલું જ મળે ખાલી યુઆઈ. આ શું હોય શરૂઆતની સ્થિતિ ઉર્જા. આ શબ્દની જગ્યાએ તમે એવું લખી શકો શરૂઆતની સ્થિતિ ઉર્જા, અથવા તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા પણ લખી શકો. હવે આ પહેલું કામ પૂરું, હવે બીજું કામ છે યુએફ અંતિમ સ્થિતિ ઉર્જા. એમાં આ જ ફોર્મ્યુલા માઇનસ પીઈ કોસ 16 લેવા પડશે, કારણ કે 60 ડિગ્રી જેટલું અહીંયા લખેલું છે કે દિશામાં એકાએક 60 ડિગ્રી કોણ જે છે એટલું ફેસ ડિફરન્સ થાય છે, કોણનો ડિફરન્સ મળે છે. તો પીની વેલ્યુ જે છે એ છે એ જ −6 × 10⁶. વિદ્યુત ક્ષેત્રની સેમ, પણ આની માઇનસ છે એટલે આ બે કેન્સલ થઈ જશે, અને વધ્યું કોસ 16 એટલે હાફ થાય ને, 30 હોય એનું કોસ 16 વેલ્યુ એટલી મળે, એટલે અહીંયા થઈ ગયા 3. તો યુ ફાઇનલ એ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો, −3 જુલ. ચલો રેડી, આ બે મળી ગયું. હવે આપણે શું જોઈએ છે તફાવત, તો ડેલ્ટા યુ તફાવત એટલે શું આવે, યુએફ માઇનસ યુઆઈ અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે યુએફમાંથી આ બાદ કરવાનું છે. તો ડેલ્ટા યુ બરાબર શું મળે, યુએફ તો કે −3 જુલ છે, માઇનસ અને હજી આ માઇનસ એ કેટલા છે તો કે −6 જુલ છે. તો માઇનસ માઇનસ વિદ્યાર્થી મિત્રો કેવા થઈ જાય, પ્લસ, તો −3 + 6 જુલ. તો ડેલ્ટા યુ બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા થશે, સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો મળશે, 6 માંથી 3 જાય તો 3, પણ કેવા પ્લસ, તો 3 જુલ જેટલી ઉષ્મા મુક્ત થાય. તો આમ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. હો આ આ આ એમસીક્યુમાં પૂછાય તો આની સ્થિતિ ઉર્જા કેવી થાય, તો કે સ્થિતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા ઘટે, કારણ કે સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય એ મહત્તમ હોય, તો આ ધન મળે છે તો સ્થિતિ ઉર્જા ઘટે. આનું ઓબ્ઝર્વેશન એવું કરી શકાય કે સ્થિતિ ઉર્જા ઘટે છે. શા માટે, તો કે તાપમાન વધે છે, તો એવું પણ કહી શકાય તાપમાન વધે તો સ્થિતિ ઉર્જા ઘટે, એ પણ એક એક્ઝામ્પલ લઈ શકાય, પણ આમાં તાપમાન અચળ છે. પણ છતાંય ઉષ્મા ઉર્જા જે છે, ઉષ્માની ગણતરી જે છે એ કરવી, તો એ દરમિયાન આપણે એવું કહી શકાય કે 3 જુલ જેટલી સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે, જે ડાયપોલની ગોઠવણીમાં દ્રવ્ય દ્વારા ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય છે. તો આ જે છે એ મુક્ત થાય છે એ શેના દ્વારા થાય છે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે 3 જુલ જેટલી ઉર્જા જે છે, 3 જુલ જેટલી સ્થિતિ ઉર્જાનો ઘટાડો આવે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, આરામથી જે છે એ સમજી લ્યો, જોઈ લ્યો, પછી પાછું એકવાર રિપીટ કરી દો. શું કરવાનું છે રિપીટ કરી દો, 1 મિનિટ જોઈ લ્યો. ચલો હવે ત્યારબાદ જોઈએ, એક તમને આમાં ને આમાં પ્રેક્ટિસનું પણ હું આપી દઉં કે જેથી કરીને તમારે આના પ્રેક્ટિસમાં પણ થઈ જાય અને થોડી સ્પીડ પણ આવી જાય. આપણે વિદ્યાર્થી મિત્રો સ્પીડ લાવવાની છે. નીટમાં પણ આવા એમસીક્યુ પૂછાય છે, અને તમારે જે છે આ આખો આવો કેસ આપી દીધો હોય અને આજે ઉષ્માની ગણતરી કરો એ પણ આપી દીધી હોય, સપોઝ કે આપણો આન્સર 3 જુલ આવ્યો તો એ પણ આપી દીધો હોય, તો તમને એવો પ્રશ્ન પૂછે કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય, વધારો થાય, અચળ રહે કે ઉપરમાંથી એક પણ નહીં, તો તમારે એમાં આન્સર આપવાનો છે સ્થિતિ ઉર્જા ઘટે. આ આપણો કીવર્ડ છે નીટ માટેનો કીવર્ડ જે છે આ આખામાં જે છે તમને જવાબ પણ આપી દીધો હશે, પણ એટલો જ ક્વેશ્ચન પૂછે કે સ્થિતિ ઉર્જામાં શું ડિફરન્સ થાય, સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય, વધારો થાય, શું થાય, એ આપણો કીવર્ડ છે. તો એ નીટ માટે ખાસ જે છે એ યાદ રાખવાનું છે
કે સ્થિતિ ઉર્જાનો જે ડિફરન્સ આવે છે તો એ નીટ માટેના જે છે મેઇન મૂળભૂત ક્વેશ્ચનમાંથી આવી શકે છે કે નીટમાં આવું બેઝિક વસ્તુ પૂછે. વિદ્યાર્થી મિત્રો આવું તો તમને આવડતું હોય પણ આ જે મેઇન વસ્તુ છે કે સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય બરાબર છે, એની બદલે સ્થિતિ ઉર્જા જો ધન આવે તો એનો મિનિંગ શું થયો કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. કે ડાયપોલ મુમેન્ટ જે છે એ એક દિશામાં ગોઠવવા માટે જે હીટ જનરેટ થાય છે, ડાયપોલ મુમેન્ટ જે છે ધન અને ઋણ વિદ્યુતભારનું જે આખી સિસ્ટમ છે ડાયપોલ છે એને સિસ્ટમને આપણે ડાયપોલ કીધી છે, તો એ ડાયપોલને એક જ દિશામાં ગોઠવવા માંડે અથવા તો 60 ડિગ્રી જેટલો ચેન્જ કરાવવા માટે જે ટોર્ક યુઝ થાય છે એ દરમિયાન જે ઘર્ષણના કારણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે રૂપાંતરણ પામે છે એ દરમિયાન ડાયપોલની સ્થિતિ ઉર્જામાં શું થાય છે ઘટાડો થાય છે. તો 3 જૂલ જેટલો ઘટાડો થાય છે એવું આપણે કહી શકાય. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, કેટલો ઘટાડો થાય છે 3 જૂલ જેટલો ઘટાડો થાય છે. તો હવે આમાં તમે પ્રેક્ટિસમાં હું આપું તમે તો થોડા પ્રેક્ટિસ કરો તો તમને થોડો વધારે કોન્ફિડન્સ આવી જાય. તો જો ચેન્જ કરી દઉં છું વેલ્યુ, તમારી રકમ છે આને યાદ રાખું છું, એક દ્રવ્યના અણુને આ 10^-29 છે ને એને બદલે અહીંયા હું તમને કરી દઉં 2×10^25 માઇનસ 2×10^25 જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે અને આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10^6 આ વિદ્યુત ક્ષેત્ર એટલું ને એટલું રાખીએ, ચાલો 10^6 ચાલો આટલું ને આટલું વિદ્યુત ક્ષેત્ર રાખીએ અને પ્રબળ ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે તો ક્ષેત્રની દિશા એકાએક હવે આ 60 ડિગ્રીની જગ્યાએ હું તમને કરી દઉં છું 30 ડિગ્રી. ચલો તો 30 ડિગ્રીના કોણે બદલવામાં આવે છે એટલી બદલી નાખવાની છે. તો આ ડાયપોલની ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો અને 100% ધ્રુવીભૂત છે એવું તમે એક્સેપ્ટ કરી લ્યો અને 1 મોલ બરાબર આટલી સંખ્યા છે. હવે 1 મોલ બરાબર 6×10^23 અણુઓ હોય તો આપણે આ જ રીતે સ્થિતિ ઉર્જા મેળવવાની છે. તો ડાયપોલ મોમેન્ટની વેલ્યુ મેં તમને અહીંયા ચેન્જ કરી દીધી છે, આ એઝ ઇટ ઇઝ એમાં કોઈ ચેન્જ નથી કર્યો અને UI અને UF તમારે મેળવવાનું. તો 1 મોલ અણુની જે છે એ કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય તો કે 1 મોલ હોય ત્યારે 6×10^23 જેટલી હોય, તો 2×10^-25 જેટલા હોય તો ત્યારે કેટલી, તો એના ઉપરથી તમને P પણ મળી જશે વિદ્યાર્થી મિત્રો, મળી જાય ને. ચલો P મળી ગયા બાદ તમારે શું કરવાનું છે કે પ્રારંભિક સ્થિતિ ઉર્જા અને અંતિમ સ્થિતિ ઉર્જા મેળવવાની છે. તો -P cos θ તો cos 0 છે અને પછી જે છે એ PE માટે જો લેવું હોય તો આપણે અહીંયા જે ચેન્જ કર્યો છે તો અહીંયા 30 ડિગ્રી કરી નાખજો તમે, મેં તમને 30 ડિગ્રી કરીને આપી દીધું છે, બાકી આ બધું સેમ. ચલો તો આ રીતે જે તમારો આન્સર આવે, જો સ્થિતિ ઉર્જાનો આન્સર તમારો ઋણ આવશે તો એવું કહેવાય કે સ્થિતિ ઉર્જા વધે છે અને જો ધન આવશે તો એનો મિનિંગ એવું થશે કે સ્થિતિ ઉર્જા ઘટે છે. ધન આવશે તો ઘટે, ઋણ આવે તો વધે, આ બે વસ્તુ યાદ રાખવાની છે. હજી એક પ્રેક્ટિસમાં તમે આમાંનામાં જો હું તમને આપું તો આ બેની જગ્યાએ તમે ઓપ્શનમાં આ એઝ ઇટ ઇઝ રાખો અને હવે હું વિદ્યુત ક્ષેત્રમાં ચેન્જ કરી દઉં છું. વિદ્યુત ક્ષેત્રમાં જે છે એ 3×10^4 3×10^4 વોલ્ટ મીટર ઇન્વર્સ લ્યો, આનું વિદ્યુત ક્ષેત્ર હું આપી દીધું 3×10^4 વોલ્ટ પર મીટર, આટલું હું વિદ્યુત ક્ષેત્ર આપી દઉં તો મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે અને ક્ષેત્રની દિશાના એકાએક 60 ડિગ્રી જે છે ને વિદ્યાર્થી મિત્રો 60 ડિગ્રી. પણ હવે હું એવી કન્ડિશન આપું કે 30 ડિગ્રીમાં હતી અને 30 ડિગ્રીથી 60 ડિગ્રી જેટલું કોણાવર્તન કરે છે. હવે આ સમજાણું, 30 થી 60 ડિગ્રી જેટલું કોણાવર્તન કરે એટલે UI જે છે આ cos 0 છે એની જગ્યાએ તમારે શું લેવાના છે, શરૂઆતમાં 30 જેટલું ઓલરેડી હતું 30 ડિગ્રી જેટલું અને 30 ડિગ્રીમાંથી 60 ડિગ્રીમાં રૂપાંતરણ થાય છે તો આ 60 એઝ ઇટ ઇઝ રાખવાના છે. તો શરૂઆતમાં 30 અને અંતિમ 60. તો હવે આ ચેન્જ કરીને તમારે બીજો ન્યુમેરિકલ પણ કરી લેવાનો છે અને આ જ રીતે આગળ કે જેટલી બદલાવામાં આવે છે અને આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરવાની છે અને સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારો. ચલો રેડી,
તો આ થઈ જાય વિદ્યાર્થી મિત્રો તમારે ચલો તો એ પ્રેક્ટિસમાં તમારે કરી લેવાનો છે ત્યારબાદ નવો જે ન્યુમેરિકલ છે એમાં આગળ વધ્યા ચલો ઉદાહરણના દાખલામાં આગળ જોતા જઈએ ચલો એ ઇક્વલ ટુ સોરી એ ઓપ્શન આપેલો છે બી ઓપ્શન આપેલો છે અને ત્રી આપેલો છે સી આપેલો છે સોરી તો હવે આમાં જોઈએ આગળ એક જ મિનિટ ચલો હવે જે દાખલો છે એ જોઈએ કે એક તમને યામ આપેલા છે અને યામના બે વિદ્યુત ભરો એટલે તમે જુઓ તો ખબર પડે કે ભાઈ એક 9 સેન્ટીમીટર છે ને એક પ્લસ 9 સેન્ટીમીટર છે અને બે વિદ્યુત ભરો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એટલે આપણે જે છે એ અંતર અને વિદ્યુત ભાર આટલું આપેલું છે તો Q1 ઇક્વલ ટુ 7 માઇક્રોકુલમ આવું આપેલું છે જ્યારે Q2 ઇક્વલ ટુ કેટલા આપેલા છે -2 માઇક્રોકુલમ ચલો આ બંનેના ચાર્જ આપેલા છે હવે ડિસ્ટન્સ R1 ઇક્વલ ટુ -9 છે જ્યારે R2 ઇક્વલ ટુ +9 છે તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થશે R ઇક્વલ ટુ 18 સેન્ટીમીટર ચલો ટોટલ ડિસ્ટન્સ એટલે મૂલ્યમાં જે છે એ કેટલું થશે 18 સેન્ટીમીટર ચલો 18 સેન્ટીમીટર થશે અને એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.18 મીટર આવું થશે ચલો ત્યારબાદ શું ફાઇન્ડ કરવાનું છે આપણે તો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે એ કેટલી થાય એ મેળવવાની છે તો વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે યુ ઇક્વલ ટુ શું આવશે કે Q1 Q2 અપોન R ચલો આ રીતે તો કેની વેલ્યુ છે 9×10⁻⁹ અને Q1ની વેલ્યુ થશે 7 માઇક્રોકુલમ એટલે 7×Q2 આપેલા છે તો Q2 એટલે -2 છે એટલે 2+ હું લખું છું અને માઇક્રોકુલમ જે છે 2 માઇક્રો છે એટલે 10⁻². ચલો થઈ જાય અને એના છેદમાં જે છે એ 0.18 સેન્ટીમીટર તો યુ બરાબર મને આવી વેલ્યુ મળે છે. હવે આનું સાદુરૂપ આપણે આપતા જઈએ તો માઇનસ હું આગળ લઈ લેવાના 2 માઇનસ 2 છે એ આગળ લઈ લીધા છે એટલે 9×2 18 અને 18×7 ચલો આ રીતે જોઈએ અને એને ડિવાઈડ જે છે ચલો સાદુરૂપ આવે એટલે 9×9 2 એટલે 18 18×7 ને ડિવાઈડ 18 એટલે 9×2 18 ને 0.18 કહેશે એટલે 7 વધશે પણ -7×10⁻², એટલે 10⁻², પ્લસ છે ને 10⁻², આ કેન્સલ એટલે વધ્યા ખાલી યુ ઇક્વલ ટુ -7 છું, આટલું વધે કારણ કે આ 12 છે ને આ 9×3 12 થઈ જશે. ગણતરી કરી લો તો તમને આઈડિયા આવશે. આનો જે આન્સર આવશે એ 0.700 આવશે અને 700 એટલે અહીંયા જે છે એ 12 થઈ જશે. 7×10⁻², ને આ 12×12 કેન્સલ એટલે ઓકે રાઈટ જ છે એટલે સોરી 0.7 આવશે એટલે યુ ઇક્વલ ટુ -0.7 જૂલ સોરી આ રીતે આવશે. યુ ઇક્વલ ટુ -0.7 જૂલ તો લ્યો આ સ્થિતિ ઉર્જા આવી ગઈ, સ્થિતિ ઉર્જા મળી ગઈ છે. હવે બી નો ઓપ્શન, આ એ ઓપ્શન કમ્પ્લીટ. હવે બી કે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે એટલે હવે કાર્ય
तो कार्य बराबर शू आवशे U2 - U1 तो अंतिम जे छे ये तो जीरो थशे। अनंत अंतरे स्थिति ऊर्जा जे छे केवी होय जीरो। अनंत अंतरे स्थिति ऊर्जा केवी हशे जीरो। तो अहींया जे छे थतुं कार्य केटलुं मळशे 0.7 जूल थशे। तो कार्य पण एटलुं थाय छे कारण के एक ज चार्ज छे ने एने लई आववा माटे जे कार्य थाय छे એટલું જ। અનંત અંતર માટેનું જો કાર્ય જે છે એ ઝીરો થઈ જાય એટલે સ્થિતિ ઉર્જા ઝીરો થશે એટલે કાર્ય જે છે કેવું મળશે 0.7 જૂલ, પણ પ્લસ 7 જૂલ મળશે। તો U2 માટે 0 અને -U1 એટલે -, પ્લસ એટલે આ એક યાદ રાખજો પ્લસ આવશે, કાર્ય ક્યારેય ઋણ ન હોય। પછી ત્રીજું કે ધારો કે આ વિદ્યુત વારોના તંત્રને, હવે ત્રીજો કેસ છે એ ખાસ જોઈ લેજો કે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E = A / R² મૂકવામાં આવે, જ્યાં A બરાબર 9×10⁵ કુલમ પર મીટર ની -2, તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? હવે આપણે આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાની છે અને વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે। ચલો તો જોઈએ, તો હવે આના દ્વારા જે સ્થિતિ ઉર્જા મળે એક ઈ અને પ્લસ આ નવા માટે, એટલે એક આનું કાર્ય લેવાનું સ્થિતિ ઉર્જા લેવાની અને એક આ નવા વિદ્યુત ભાર માટે, એટલે આ નવા એક વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે એની અંદર તમે જ્યારે મૂકો ત્યારે સ્થિતિ ઉર્જા, એટલે બેનો એડ કરવાનો છે, એટલે આ જે 0.7 જૂલ આવે એ અને એના પછી જે બીજા તંત્રથી જે મળે એ। તો હવે આપણે જોઈએ U = Q1V1 + Q2V2 આવશે ને, અને પ્લસ હમણાં આપણે જે મેળવ્યું એ K Q1 Q2 / R આના દ્વારા જે મળે છે એ। હવે વિદ્યાર્થી મિત્રો એક સંબંધ તમને આપેલો છે પણ V = ER આવો સંબંધ છે અને E = તમને આપ્યું છે, આમાં E = 1/R² તમને એવી રીતે આપ્યું છે, ઈની કિંમત શું આપી છે A / R² ઇન્ટુ R, તો એક એક R કેન્સલ થઈ જશે, તો શું વધ્યું A/R V = તમે શું લખી શકો A/R, એટલે જ્યાં V દેખાય ત્યાં શું તમારે લખવાનું છે A/R। તો U = Q1 V બરાબર શું આવશે E/R + Q2 E/R + K Q1 Q2 / R। હવે આની સ્થિતિ ઉર્જા તો ઓલરેડી આપણે મેળવી લીધી છે આની, એટલે એ તમને મળે છે -0.7 જૂલ। ચલો હવે આની જે છે એ તમે સાદરૂપ આપી દો તો શું આવશે U = 7 × 10⁻⁶ અને E/R, એટલે ઈ બરાબર A/R છે, સોરી, એટલે E = A/R, એટલે અહીંયા A આવશે, વિદ્યાર્થી મિત્રો સોરી ઈની રિપ્લેસમેન્ટમાં A આવશે, A તો A/R હવે A/R + બીજો વિદ્યુતભાર પાછો માઇનસમાં છે, હા, એટલે -2×10⁻⁶ / R અને ઇન્ટુ A। ચલો હવે એની કિંમત મૂકી દઈએ, 9 સેન્ટીમીટર એટલે 0.09 છે, એટલે આમ આપી દઈએ 9×10⁵ આવશે ને, ચલો U = 7×10⁻⁶ એને મલ્ટીપ્લાય, એની કિંમત છે 9×10⁵ અને એના છેદમાં છે 0.09, એવી જ રીતે -2×10⁻⁶ એને × 9×10⁵ અને એને ડિવાઈડ 0.09 આ રીતે થશે। ચલો અને પાછું -0.7 જૂલ। ચલો
तो आनो आंसर जे छे सिम्प्लिफाई करो, तमने करीने कहूँ एक ज मिनिट। चलो एनो आंसर आवशे 70, आनो आवशे 20, आनो सादरूपनो आंसर आवशे 70 अने आनो जे छे 20, आटलानो छे 20 अने माइनस 0.7। चलो तो टोटल केटली मळे, 70 माइनस 20 એટલે 50 થશે ને, 50 50 50માંથી પાછા 0.7, 50 માઇનસ 0.7 એટલે 50માંથી 0.7 કરો એટલે 49.3 જુલ, જો આટલો આન્સર આવે વિદ્યાર્થી મિત્રો, યુ બરાબર 49.3 જુલ આ આન્સર થશે। ચલો કાચ જોઈ લેજો, આ એક કરેક્શન છે ઇરેઝ કરી દો તમે। ચલો તો આ રીતે સ્થિતિ ઉર્જા જે છે એ કુલ તંત્રની, સમગ્ર તંત્રની જે મળતી સ્થિતિ ઉર્જા છે એ કેટલી મળે, તો કે 49.3 જુલ જેટલી સ્થિતિ ઉર્જા મળે છે। ચલો વિદ્યાર્થી મિત્રો, થઈ જાય આ ટાઈપના ન્યુમેરિકલ તમારાથી। ચલો હવે આમાં જે હું તમને પ્રેક્ટિસમાં આપી દઉં, અહીંયા 9ને બદલે 8 લઈ લઈએ, અહીંયા પણ 8 લઈ લઈએ, આ માઇનસ છે, વિદ્યુત ભાર બદલી દો, 10 માઇક્રો કુલમ કરી નાખો, અહીંયા 20 માઇક્રો કુલમ કરી નાખો, આ માઇનસ કરી દો તમને, અને બાકીનું આ બધું સેમ છે, આ બધું સેમ છે, એની કિંમત જે છે એ પણ સેમ છે, 9×10^5 સેન્ટીમીટર કુલમ મીટરની બે કાળ, આ બધું સેમ છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ તમારે પ્રેક્ટિસમાં કરવાનો રહેશે, આ જે અત્યારે બીજો મેં આપ્યો એ પ્રેક્ટિસમાં કરવાનો રહેશે। ચલો વિદ્યાર્થી મિત્રો, છે કાંઈ પ્રોબ્લેમ કોઈને? ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રેક્ટિસમાં કરી લેજો તો થોડો વધારે તમને બેનિફિટ રહેશે, અને એક હજી તમને પ્રેક્ટિસમાં આપી દો। અહીંયા સ્લાઇડ એડ કરીને, ચલો હવે ચલો જોઈએ। ચલો આ એક ચોરસ છે, અહીંયા 2 કુલમ વિદ્યુત ભાર છે, અહીંયા -3 કુલમ વિદ્યુત ભાર છે, અહીંયા -1 કુલમ વિદ્યુત ભાર છે, 1 કુલમ અને +Q કુલમ વિદ્યુત ભાર છે, અને પહેલાં તમારે જે છે એ મેં હમણાં તમને ગયા લેક્ચરમાં કરાવ્યું હતું એના જેવો જ પ્રેક્ટિસમાં પૂછું, અને આ ચોરસ છે તો બધાની ડિસ્ટન્સ છે એ D જેટલા જ છે, તો પહેલાં તમે A ચાર્જ લઈ આવો છો, પછી B ચાર્જ લઈ આવો છો, પછી C ચાર્જ સિસ્ટમની અંદર એન્ટર કરો છો, અને પછી ડી ચાર્જ સિસ્ટમની અંદર એન્ટર કરો છો, અને હવે પછી છેલ્લે તંત્ર માટે કુલ મેળવો છો, તો આ જે છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે, બરાબર છે, અને આના દ્વારા જે મળતું કાર્ય છે એ પણ મેળવવાનું છે। ટૂંકમાં જે તમારો ઉદાહરણ 2.4 છે ને એની જ કોપી છે, અને એ જ બે કેસ તમારે કરવાના છે, અને પછી સેન્ટરની અંદર જો તમારે ઓ બિંદુ પર પણ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે, એના દ્વારા, બીના દ્વારા, સીના દ્વારા અને ડીના દ્વારા, આ બધા દ્વારા। ચલો તો આ એક તમારે થઈ જવો જોઈએ। ચાલો તો થઈ જાય, પ્રેક્ટિસ તમને આપી દીધી છે પ્રેક્ટિસ કરવા માટે।
તો પ્રેક્ટિસમાં કરી લેજો. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, હવે નેક્સ્ટ લેક્ચરમાં થોડી થિયરી લઈ લઈએ અને પછી પાછા એના રિલેટેડ થોડા દાખલામાં આગળ વધતા જશું. પણ વિદ્યાર્થી મિત્રો, જે લોકોને ફર્સ્ટ ચેપ્ટરમાં પ્રોબ્લેમ હોય તો એ ઝડપથી હવે રિવાઇઝ કરતા જજો, હમણાં થોડા ટાઈમમાં સેકન્ડ ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જશે. ચલો, અને આની જે PDF છે સેકન્ડ ચેપ્ટરની, ફર્સ્ટ ચેપ્ટરની, એ હું છે તમને તમારા જે WhatsApp ગ્રુપ છે એમાં મોકલી દઉં છું, એટલે તમારે બુક બનાવવામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો ચલો હવે મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં.